નમસ્કાર બોલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલા ખાત્રી પેટ્રોલ અને ડીઝલના ભાવ તો વધા જ કરે છે પેટ્રોલના ભાવ પણ આ દિવાળીએ લગનચુંબી ભાવ વધી ગયા છે સોરી સપાટી તો ક્યાં નહીં પાર કરી હતી પંદર દિવસ પહેલાં જ સોરી સપાટી હતી આજે એકસો સાત રૂપિયા થઈ ગયો દિવાળી જેમ જેમ નજીક આવતી જાય તેમ તેમ ગુજરાત ગેસ અને અદાણી ગેસ જાણે સ્પર્ધા કરતી હોય સીએનજીનાવ ભાવ વધી ગયા આજે એક જ દિવસમાં પાંચ રૂપિયાના ભાવનો ઉછાળો થયો છે અને આ દિવાળીના સમયની અંદર જ્યારે ભાવ વધારે થાય છે લોકો ક્યાં જાય આ મોંઘવારીમાં આ દિવસો કાઢવા પણ દુર્લભ ધોયેલા છે એવા સમયની અંદર વારે વારે આપણે સીએનજી પંપ છે ત્યાં ઉભેલા છે લોકો અહીંયા ગેસ પુરાવા આવે છે પેટ્રોલના ભાવ વધવાના કારણે લોકો હવે સીએનજી ગાડી વાપરે છે આપી રહ્યા છે અને તેમાંય ભાવ વધારો થતા આવે ક્યાં જશે આપણે આ એક સીએનજીના રિક્ષા ચાલક છે સાહેબ ભાવ વધી ગયા સીએનજીના આજે હું ભાવ થયો પાસઠ ચોતેર તમારે આ પોહાય છે

સાહેબ આ સીએનજી ના આજે ભાવ વધી ગયા પાંચ રૂપિયા શું કહેશો આજથી મહિના પેલા પિસ્તાલીસ રૂપિયા ભાવ હતો આજે પાંચ આજે વધી ગયા પાછા એટલે અમે પેટ્રોલ થી ગાડી અમારી અમે સીએનજી કરાય આપણી ગાડી પેટ્રોલ અમે સીએનજી કરાય હમણાં ફાયદો ફાયદો હોય મને યાર આ પાછા સીધા પાંચ વાર વધી ગયા હવે કાલે હવા ઉઠશે સિત્તેર થઈ જશે આજે કેટલો ભાવ આજે પાંચસો રૂપિયા ભાવ થઈ ગયો છે મહિનાની વીસ રૂપિયા વધી ગયા થેન્ક યુ આપણે તમારું નામ સાહેબ વાર વાર આ રિક્ષા ચાલકોને આટલી બધી તકલીફ પડે છે સીએનજીના આટલા બધા ભાવ વધે છે તેના લીધે સરકાર શ્રી કંઈ કરે ન તો આ રિક્ષાવાળા બેરોજગાર થઈ જશે આથી બધી તકલીફો ઘણી બધી વધી જશે જેથી કસ્ટમર પેસેન્જરને બી ભાડું વધારવામાં આવશે તેની જાચ કરીએ જે સરકાર અમે નિમંત્રણ કરીએ છીએ શું નામ તમારું જાવેદભાઈ ભાઈ થેન્ક યુ તમારો આપણે જે લોકો ચલાવી રહ્યા છે ગાડી આપણે પૂછીએ કે સાહેબ ગેસ પુરાવા આવ્યા છો આજે પાંચ રૂપિયાનો ભાવ વધી ગયો સીએનજીનો હે નહીં બોલું સાર હાર કશો વાંધો નહીં ના બોલતા ભાવશે ઓકે ઓકે બોલું તો બિચારા કચ ખચકાય છે કચવાય છે આપણે આ સીએનજીના ભાવની વાત કરતાં કરતાં આગળ જઈશું આપણે સીએનજીનો ભાવ વધી ગયો હશે એ અંગે જે વાર્તા ચાલી રહી છે લોકોમાં આક્રોશ છે અને સીએનજી પંપ પર આપણે વાત સાંભળી પાંચ રૂપિયા એક જ દિવસથી ભાવ વધારો થયો છે અને આ ભાવ વધારાને લીધે લોકોના જનજીવન પર અસર પડી રહી છે સીએનજીના ભાવને લીધે લોકોને એની પર અસર પડી રહી છે અને એને લીધે કરી અને લોકો આજે જે ગેસ પુરાવા તે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે કઈ રીતે જીવનને જીવવું અને કઈ રીતે ગુજારો ચલાવવો મોંઘવારીની અંદર ભાવ વધારાની અંદર કઈ રીતે આ સંચાલિત કરવું સાહેબ ગેસ પુરવા છો આ ગેસ પુરવાયા તો ભાવ આજે વધી ગયો છે સાંભળ્યું તકલીફ તો છે જ પણ શું કરવાનો ભાવ બહુ વધે છે તો પછી આ તો કઈ રીતે તમે આ આજે દિવાળીનો સમય છે પાંચ રૂપિયાના સીતા વધીને આજે પાસઠ રૂપિયા થઈ ગયા ભાડો તો તેનો તેજ છે પેસેન્જર બે વધારે ભાડું કીએ તો હા એટલે અમારે તો ભાવ વધારામાં બહુ તકલીફ છે અને આ લાઈન પડી રહેવાનું બે કલાક એટલે અડધો દાડાનો તો ધંધો એમ જ તમારા એનાથી જીવન પર શું અસર પડે આજે ભાવ વધે છે તો તમને કઈ રીતે અસર પડે તમારા રોજગાર પર તમારા જીવન પર કઈ રીતે અસર રોજગાર પર અસર પડવાની ને અમારે રોજગાર પર અસર પડે જીવન પર બી અસર પડે હવે મોંઘવાડી બધી વધી ગઈ આ ભાવ વધી ગયા ભાણોતીનો તે ચાલે આવક ઘટી ગઈ દિવાળી કેવી જશે દિવાળી આ ભાવ વધારાનો જ ફટાકડા ફૂટવાના હા શું નામ તમારું સંજય બોલો એમને તો મેનેજર તો વાત થાય નહીં આ આપણે વાત સાંભળી બધા ગેસ પુરાવા આવેલા છે સીએનજીનો ભાવ એકદમ તો વધી ગયો છે આજે એક જ દિવસે પાંચ રૂપિયા વધી ગયા છેલ્લા એક મહિનાની અંદર વીસ રૂપિયા વધી ગયા લોકો પેટ્રોલના ભાવ વધવાને કારણે સીએનજી ગાડીઓ વાપરતા થઈ ગયા સીએનજી કીટ ટકાવતા થઈ ગયા હવે સીએનજીનો ભાવ વધવા પડ્યો તો જાય ક્યાં એવો સવાલ આવે છે લોકોની જિંદગી રોજ એના જે રોજમરરાની રોજમર્રાની જે જિંદગી છે તેની પર પણ અસર પડી રહી છે અને જે પેસેન્જર છે ધારો કે રિક્ષા ચલાવી રહ્યો છે અને કોઈ વેહિકલ ભાડા માટે ચલાવી રહ્યો તો તેનો ભાડા વધતા નથી પેસેન્જર ભાડું વધારે આપતો નથી અને આપ જે એની ખાદ છે તે આપૂર્તિ થતી નથી તો કઈ રીતે ગુજરાન ચલાવવું એ પણ સવાલ આવે થેન્ક યુ જો આપણે બોલલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જોડે દબાવશું